ગાતી મીઠડી લાગે સાકર નો પરસાદ રે ગોળની કાકરી ઘી માં પડેલી રેશ કન્યાળ રે લક્ષ્મી સદૈવ મંગલમ લક્ષ્મી સદૈવ મંગલમ જેના માથે હાથ મૂકેને સઘળા રસ્તે તું અહીંયા ક્યાંથી? આ તો મારે તને પૂછવું જોઈએ, તું અહીંયા શું કરે છે? મેં તો તને મળવા બોલાવ્યો તો, પણ તું શુતી એક્ચ્યુઅલી હું શોધન. આર યુ ઓકે? આટલું ટેન્શન માં કેમ છે? અને તું અહીંયા શું કરે છે? નહીં, હું બસ અહીંયાથી. આવ આપણે ક્યાંક બેસીને શાંતિથી વાત કરીએ. અરે શુતી, એમ આવ કહ્યું ને, ચલ. ઓકે ઓકે. શોધન. હા. કોને શોધી રહ્યો છે તું? કોઈને નહીં. શ્યોર? તું બદલાઈ ગયો છે શોધન. તારે એક્સિડન્ટ થયો અને તું જાતે જ આવી ગયો. આવ્યા પછી એક ફોન નહીં, મેસેજ નહીં. મને તો એમ હતું કે તું દોડતો આવી જઈશ અડધી રાત્રે પણ મને મળવા માટે. આટલું ટેન્શનમાં કેમ છે? શ્રુતિ, હું બા શું શોધી રહ્યા છો? મળી ગયો. છબીલ, હા, જમાઈરાજનો ફોન નંબર છે, તું એમને ફોન લગાડ. અરે પણ શું થયું, કેમ આટલા ગભરાયેલા છો બા? તું એમને ફોન લગાડ ને. પણ બા, લક્ષ્મીબેન સાસરે હોય ને, આપણે સવાર સવારમાં ફોન કરીએ તો? મારે જમાઈરાજ સાથે વાત કરવી છે. એમની સાથે વાત થશે ને પછી મારા જીવનની નિરાત થશે. બા, જમાઈરાજનો ફોન નંબર છે? હા, એ ગયા ને એ પહેલા મને લખીને આપી ગયા હતા. તું ફોન લગાડ ને એમને. એ બાઇક રોંગ સાઈડમાં એટલી સ્પીડમાં આવ્યો, મેં બ્રેક પણ મારી ગાડી. ધેન આઈ લોસ્ટ માય કંટ્રોલ. આઈ મીન, કોણે હેલ્પ કરી તારી? કોનો ફોન છે? આઈ ડોન્ટ નો, કોઈ અનનોન નંબર છે. શું થયું? ફોન કપાઈ ગયો બા. કપાઈ ગયો? તું ફરીથી ફોન લગાડ, ફરીથી લગાડ. તું જલ્દી એમને ફોન લગાડ છબીલ, મારો જીવ તાળવે ચોટી ગયો છે. હવે કોનો ફોન છે? સેમ નંબર જ છે. તો લઈ લે, જોઈ લે ને કોનો છે. હેલો. હા હેલો સાહેબ, હું છબીલ. ઓળખાણ પડી ને? જી, કોનું કામ છે તમારે? હા સાહેબ, હું છબીલ. લક્ષ્મીબેન ના પિયર માં નોકર હતો ને, ભૂલી ગયા કેમ સાહેબ? જો
મને મને વાત કરવા દે સાહેબ. સાહેબ તમારી ગાડીની પાછળ ગાડી ઊભી છે, એને નીકળતા નથી ફાવીને. પ્લીઝ જરા તમે તમારી ગાડી આગળ કરી આપશો. ફરીથી ફોન લગાડ. અરે પણ એ ભાઈ કહે છે આ ખોટો નંબર છે બા. અને કયો ને તું ફોન લગાડ અને મને આપ, હું વાત કરીશ. લો રિંગ ગઈ. આ લાગે છે એ જ નંબર છે. ના પાડી કે રોંગ નંબર છે તો પણ. હલો હલો. હા બેટા કેમ છે તું, ક્યાં છે? જી કોનું કામ છે તમારે? અરે તું તું આમ કેમ બોલે છે બેટા? હું નાની માનો અવાજ નથી ઓળખતી. હું હીરાબા. જો માજી તમારી કોઈ ભૂલ થાય છે, તમે વારે વારે રોંગ નંબર લગાડી રહ્યા છો. ના બેટા એવું નહીં બોલું. હું હું કોઈ છોકરીએ ફોન ઉપાડ્યો, એને પણ એમ જ કહ્યું કે ખોટો નંબર છે. અરે બા હું પણ એ જ કહેતો હતો કે આ નંબર ખોટો છે. તો શું જમાઈરા જે ખોટો નંબર આપ્યો મને, એવું તો કેમ બને? એ તો બહુ સારા માણસ. મહેનત કરવામાં શરમ છે નહીં? કોઈને ઓશિયાળા થવા કરતા પગભર થવું સારું. શું કામ છે તમારે ભાઈ? અહીંયા કામ મળે? શું નોકરી જોઈએ છે તમારે? મને કામની જરૂર છે. મને રસોઈ સરસ બનાવતા આવડે છે અને જે પૈસા મળે ખાલી માથે છત મળી જાય બસ એટલું જ જોઈએ છે. નોકરી મળશે અહીંયા? તમે અંદર ત્યાં પેલા ભાઈને જઈને મળો. એમને? હા. બન
હીરાબાએ આ થેલામાં જ તો એક આગળ મૂક્યો તો ક્યાં ગયો? અરે હા ભાઈ હા, તને કહ્યું તો ખરું, તને તારા પૈસા મળી જશે, પણ ધમકી શેનું આપે છે તું મને? હું થોડો ભાગી જવાનું છું ગામ છોડીને. હા, બે કે ત્રણ દિવસમાં તને તારા પૈસા મળી જશે, ઠીક છે? હા હા હા. મારે અમદાવાદ જવું છે, તો બસ અથવા ટ્રેન ક્યાંથી મળશે? નવા લાગો છો આ શહેરમાં નહીં? હા, મને છે ને રસ્તો ખબર નથી, એટલે મેં કહ્યું તમને પૂછું. સ્ટેશન કઈ બાજુ છે? ચાલતા જવાના છો? એક કામ કરો, આ સામે જે રસ્તો દેખાય છે ત્યાંથી તમે જતા રહો. રસ્તો થોડો કાચો છે, પણ ચાલવું થોડું ઓછું પડશે. બાકી રોડ થી જશો ને તો વધારે ચાલવું પડશે, એટલે અહીંયાથી જ જતા રહો. ભલે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. Thank you.
ખીજાબા હા બેટા આપણે જે ભગવાન પાસે માંગેય મરી જાય હા બેટા ભગવત તો આવી છો અહી હું પર માંગું તારે શું માંગું છે મારે લક્ષ્મી ફૂઈ જાય છે એના વિના નથી ગમતું હા બેટા હું પણ એ જ પ્રાર્થના કરવા આવી છું કે તારી લક્ષ્મી ફોઈ સુખી રહે કોણ જાણે મારી લક્ષ્મીના ભાગ્યમાં શું લખ્યું છે દીવા તળે અંધારું એને લીધે બધા સુખી થાય પણ મારી લક્ષ્મી એને તો દાજ્યા પર નામ જેવું શોધન બેટા આ નાના મોટા અકસ્માતો તો આપણો ખાનદાની શોખ રહ્યો છે હું નાનો હતો ને ત્યારે મારા બાપુજી મને મોપેટ આપ્યો પછી કે આપણે થોડા હાથમાં રહીએ ફાસ્ટ ચલાવતો હતો મોપેટ આમ આગળનું ટાયર ઉઠાવીને ચલાવતો એક દિવસ પાર્ટી મરી ગઈ હાથ પણ તૂટ્યો અને મોપેટ પણ તૂટ્યો તારા પપ્પાને પ્રદ્યુમનને મેં બાઈક અપાવી અને એ જયારે કોલેજમાં જતો જાણે અમિતાભ બચ્ચન જતો એમ તૈયાર થઈને જતો એને મને કહ્યું કે ભાઈ જો આ તમારો દીકરો છે ને બાઇક ચલાવે છે બહુ ખુલ્લા હાથે આમ તેમ ચલાવે છે એક દિવસ બંને સાથે ડાઉન એટલે કે પ્રદ્યુમનને પગે ફ્રેક્ચર થયું બાઇક પણ ખલાસ પણ તે વાત એ તો આપણા પરિવારની પરંપરા આગળ ચલાવી છે અરે મોપેડ સ્કૂટર બાઇક તો સમજ્યા ત્યાં તો આખી કાર જ ઉડાવી દીધી પણ એક વાત જાણી લે બેટા જેવી જવાબદારી માથે આવે ને એટલે આ કાર સ્કૂટરને એ બ્રેક મારતા શીખવાડી દે છે અરે ભાઈ ભગવાનની દયાથી તું બચી ગયો મહેરબાની કરીને ભવિષ્યમાં સંભાળીને ચલાવજે ચિતા પપ્પાજી હવે હું શોધને ક્યાંય ગાડીમાં નહીં જવા દો એમ તો જેમ જશોદા મૈયા કાનુડાને પગમાં દોરી બાંધીને રાખતા હતા એમ તમે શોધને બાંધીને રાખો અરે શું અંબિકા બહુ નાના મોટા અકસ્માત થાય શોધન શું વાત છે બેટા અકસ્માત પછી તો આ ઘરે આવ્યો તો જ્યારે જોઉં છું તારે તો હંમેશા ગુમસુમ જ હોય છે શ્રુતિ સાથે કોઈ ઝઘડો થયો છે શ્રુતિ સાથે કોઈ ઝઘડો શ્રુતિ નહીં નહીં દાદુ એ કોઈ વાત નથી ના છે કંઈક વાત તો છે જ તું જ્યારથી પાછો આવ્યો છે ત્યારથી એક પણ દિવસ મેં તને હસતા નથી જોયું અરે ભાઈ જિંદગીમાં આવો અકસ્માત થાય એટલે માણસ હસવાનું ભૂલી જાય હા કમાલ છે તું આવ્યો ત્યારબાદ તે એક પણ વખત તમને આ અકસ્માત કેવી રીતે થયો એની તો વાત જ નથી કરી હું કાર ડ્રાઈવ કરી રહ્યો હતો ને અચાનક જ એક બાઇક વચ્ચે આવી પછી હું બેભાન થઈ ગયો ને પછી મને કઈ યાદ પણ નથી તને હોસ્પિટલ કોણ લઈ ગયું